Hello everyone, good morning. Jai Mataji, Jai Shri Krishna and welcome to our new vlog. Aaj 3 divas thi varsad hato ane aaj je tadko niklo che. Ane mummy e savar ma vella uthin 6 vaga ma kapda ardha dhoi ne kaadta machine ma nakhi dita. Ane biparjoy ni sankat ave Gujarat par thi tadi gyu che. Ane next car ma besin rame. Padis Nakshit. Padi jais. જો કેવું કરે ના પાડી એમ વધારે કરે અને આજે તડકો નીકળી ગયો 3 દિવસ વરસાદ ચાલુ રહ્યો તો સતત એમને કપડા અહીંયા સૂકવી દીધા અડધા નક્ષિતના અને અડધા ઉપર સૂકવી દીધા અને મમ્મી બાવળ કાપે છે આજ તો વાડમાં અહીંયા મમ્મી બાવર કાપે છે વાડામાં ભૂંડડા ગરી જાય છે એટલે વાડ કરે છે અહીંથી મમ્મી બાવર કાપીને નાખે છે વાડમાં ભૂંડડા બહુ ગરી જાય છે અને નદીમાં પાણી આવ્યું છે પણ અહીંથી દેખાતું નથી નારી અડી નમી ગઈ પવનની નદીમાં પાણી કાલ વધારે આવ્યું હતું આજ ઉતરી ગયું છે વરસાદનું પાણીની શરૂઆત થઈ ગઈ હવે અહીંયા ગીસોડાના વેલામાં બે ગીસોડા થયા ઉષા દીદીની એના ઘરે વહી ગયા બે દિવસ રોકાણા હતા વાવાઝોડાની આગાહી હતી એટલે અને હવે એના ઘરે વહી ગયા ના વિયાને ભેગો ગયો અહીંયા પાછળ જ રહીએ છે એટલે આવી ગયા નક્ષિતભાઈ વાડામાં આવી ગયા શું લેવા આવ્યો નક્ષિત મેડું અહીંયા ચૂલા પલળી ગયા વરસાદના અને વાવાઝોડાના અને કચરો બધો અહીંયા ભરાઈ ગયો જાંબુડાના પાંદડા ને બધું જાંબુડીના અને જાંબુડાના બધાના પાંદ હાવ ખરી ગયા તો અત્યારે 11:30 થઈ ગયા છે અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો પૂજા અહીંયા મરચા ભરે છે ચણાનો લોટ ચણાના લોટમાં મરચું હળદર ધાણા જીરું ને ગોળ નાખીને ભરે મરચા અને રોટલા બની ગયા છે અને અડદની દાળ બફાઈ ગઈ હવે વઘારી નાખી તેલ ગરમ થઈ ગયું હવે જીરું લસણ ને મરચું
મરચું કકડી ગયું, હવે દાળ નાખી દે. હવે દાળ ઉકળી ગઈ એટલે હવે ધાણા જીરું ને ગરમ મસાલો નાખી દે. કોથમરી બંધ કરી દે. રોટલી થઈ ગઈ, રસોઈ બની ગઈ. હવે બધા આવે એટલે જમી લઈ. હવે તો ગાઈસ અત્યારે 4:30 વાગી ગયા છે અને પૂજાએ ચા બનાવીને રાખી દીધી થર્મસમાં ભરીને, એટલે જેને પીવી હોય એને પી લઈએ. અડધા પીધી ને અડધા બાકી છે. અને હવે ફરી આમાં બધા વારીને વાસણ ચડાવી દીધા. થોડું ઘણું કામ હતું એ પતાવી લીધું અને હવે કપડાં લઈને સંકેલી નાખીએ. નક્ષિતના તો અડધા ભીના છે. પૂજા અડધા સુકાણા અને અડધા ભીના છે. થોડાક લઈને સંકેલી નાખી હુકા હુકા. હજી અડધા ભીના છે. પૂજા કપડાં હંકેલે. તો ગાઈસ અત્યારે 7 વાગી ગયા છે અને રોટલા બનાવી લીધા મેં અને પૂજા શાક બનાવે છે કોબીનું. વેલા રસોઈ બનાવી લીધી, લાઈટ વહી જાય તો ઉપાધી નહીં. અને બધા બહાર બેઠા છે, અડધા મહેમાન છે અડધા ઘરના. તો ગાઈસ કેવો લાગ્યો અમારો વિડીયો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરીને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો.